ઘણી વખત કેવું હોય છે ખબર છે, આપણને થર્મોમીટરથી આપણા તાવ માપવા કરતા બીજાના તાવ માપવામાં વધારે રસ હોય છે. એમ હું ડિસ્કસ કરું છું માટે લોકોને અપ્રીતિ થાય છે, નહીં નહીં પેલો આમ બોલ્યો એ આમ બોલ્યો તો કઈ નહીં, હું આમ કરું તો બીજાના ડિસ્કસ બીજાના ઉપર વિચાર કરવાના બંધ કર, તું તારી જાતને જો, હું ક્યાં ચૂકું છું. અનંતકાળથી દુઃખી છીએ, સુખને શોધવાનો ખાલી આભાસ છે, બાકી અંતે આપણે કોને શોધીએ છીએ, દુઃખને જ શોધીએ છીએ. દુઃખથી મુક્ત થવું છે. તમને 2+3+4 બરાબર કેટલા, 9 પ્રકાર શોર્ટમાં બતાવી દીધા છે. એક એક ઉપર એક એક કલાક સુધી આપણે ડિસ્કસ કરી શકીએ એમ છીએ. ડિસ્કસ કરવામાં વાંધો નહીં હો મારી સાથે. એક એક ઉપર એક એક સબ્જેક્ટ ઉપર એક એક કલાક આપણે બોલી શકીએ એમ છીએ, પણ આજે તમને શોર્ટમાં કીધું છે, કમ્પેરિઝન અને કોમ્પિટિશનથી બચો, એડવાઇસ ઓપ્શન અને આર્ગ્યુમેન્ટ્સથી બચો, અને 3 ડિસ્ટન્સ ડિસ્ટર્બન્સ ડિસ્ટન્સ ડિસ્કસ અને ડિસિશન, આ 4 જો બચશો તો ધીમે ધીમે તમારી આસપાસમાં એક એવું એન્વાયરમેન્ટ ઊભું થશે, લોકો સામે ચડીને તમારી પાસે આવશે, ભાઈ આ પ્રોબ્લેમ થયો છે જરા સલાહ આપો ને. કુમારપાળભાઈ વી શાહ એ ભલે કલીકુંડ બેઠા હોય, પણ કોચીન અને કાલિકટવાળા ત્યાંથી કલીકુંડમાં આવી અને એમની સલાહ લેતા હોય, અમારે ત્યાં દેરાસર કરવું છે, જરા અમને માર્ગદર્શન આપો. નિયમ છે, એક વખતમાં ક્યારેય માર્ગદર્શન ના આપે, શીખવા જેવું છે. એક ભાઈને વાપરવાતા વૈયાવચ ધામ વિયાર ધામ છે ને, મને કહે કે મારા સાહેબ 50,000 રૂપિયા વાપરવા છે અમદાવાદથી પાલીતાણાના વિયાર ધામમાં. મેં એડ્રેસ આપ્યું કુમારપાળભાઈનું, કારણ કે એ બધું સંભાળતા હોય છે. અને એક દિવસ મુંબઈમાં કુમારપાળભાઈ આવ્યા એટલે એ ભાઈનો મેં ભેટો કરાવ્યો, અને કુમારપાળભાઈએ શું કીધું ખબર છે, રૂપિયા લઈએ કુમારપાળને. બોલો 50 લઈને આવ્યો તો સાહેબ આ 50 આજથી 15 વર્ષ પહેલાની વાત કરું છું, 50,000 જયારે મૂકવા ગયા કુમારપાળભાઈએ ના પાડી કે હું ક્યારેય પારકા પૈસાને હાથ લગાડતો જ નથી. તો અમારે વાપરો તો કઈ રીતના, અમને તો કઈ ખબર નથી. એક એક કામ કરો, હું જયારે પાલીતાણા નીકળું ને ત્યારે તમે મારી સાથે આવો, તમારી ગાડીની અંદર તમે વઘારેલા મમરા છે, ખાખરા છે, ચેવડો છે, સુખડી છે, આ બધું લઈ લો, અને એક એક વિયાર ધામમાં આપણે ઉતરવાનું. જ્યાં જ્યાં મારા સાહેબ દેખાય, તમારો આખો પરિવાર ભેગો હોય, તમારા દીકરા દીકરી હોય, એના હાથે તમારે સાધુ સાધુને વોરાવતા વોરાવતા અમદાવાદથી પાલીતાણા પહોંચો. 2 દિવસ થાય ચિંતા નહીં કરવાની, પણ એ જે લાભ મળશે ને એ ખાલી રૂપિયા આપી દેવાથી લાભ નહીં મળે. જમાઈ ઘરે આવ્યા હોય ને જમીને આવ્યા હોય, અને સાસુ એમ કે ના ના જમ્યા વગર તો ના જ, બોલો કે હું જમીને આવ્યો હવે તમે ખવડાવશો તો વોમિટ થશે એમ છે, તો એક કામ કરો આ 200 રૂપિયા રાખો, રસ્તામાં તમને ચા પાણીમાં કામ લાગશે. જમાઈનું શું કરો છો તમે, ઇન્સલ્ટ કરો છો કે નહીં? જમાઈને છેલ્લે એમ કહીએ કે ભલે જમવાનું નહીં તો કાંઈ નહીં, કાં ઠંડુ લો કાં ગરમ, એક કપ ચા 10 રૂપિયાની થતી હોય તો 10 રૂપિયાની ચા અપાય, પણ રોકડા 100 ન અપાય. 10 રૂપિયા કરતા 100 રૂપિયા 10 ગણા ચડિયાતા છે, પણ રોકડા 100 આપો છો ને એ 100 ગણું એનું અપમાન કરી રહ્યા છે. કુમારપાળભાઈ કે નો ડિસ્કસ, મારી સાથે આવો તો ડિસ્કસ નહીં કરો, કામે લાવો. અને જે આનંદ આવ્યો છે ભાઈ, જયારે મળીને પાછા આવ્યા 2-4 દિવસે, મને કે સાહેબ મજા આવી. ઘણી વખત માણસ છે ને પથારી પાથરવામાં આખી રાત વીતી જાય છે, ઊંઘવાનો સમય જયારે જાગવાનો સમય જયારે થાય છે ને ત્યારે માણસ ઊંઘવા જાય, ઊંઘ નથી આવતી. ડિસ્કસ એનું નામ છે કે આખો પ્રસંગ પતી જાય ને આપણે ડિસ્કસ કરતા રહી જતા હોઈએ છીએ. છોડો ડિસ્કસ, છોડો અધિકાર વગરના ડિસિશન. જે વડીલ છે એમને ડિસિશન લેવા દો, જે મજા આવશે. પણ આ બધાનો સરવાળો કહું છેલ્લે, આ 4 ને દૂર કરવા હોય ને, એક ઈને દૂર કરી દો, ડી પછી શું આવે, ઈ. યસ એક્ઝેક્ટલી, ઈગો. આ ઈગોનો ઈ જો દૂર થઈ જાય ને, જો આ 4 ને દૂર થવામાં બહુ વાર
નહીં લાગે. આ ચારડીને દૂર થતા અટકાવનાર કોઈ હોય તો આપણો ડિસ્ટર્બ કોણ કરે છે? ઈગો. ડિસ્ટન્સ કોણ રખાવે છે? ઈગો. ડિસ્કસ, મને પણ ખબર પડે છે કોણ. અને અમે કેમ ડિસિઝન ના લઈએ? બધાના કેન્દ્રમાં શું આવ્યું? ઈગો. ઈગોને કહી દો યુ ગો, તું જા. અરે અખાએ લખ્યું છે ને, અહમ રે અહમ, તું જાને મરી, પછી મારામાં જે બચે એનું નામ હરિ. આપણામાંથી અહંકાર જો નીકળી જાય ને તો આ કાળના આપણે ભગવાન છીએ. તમારા ઘરની અંદર તમારા સસરા કે તમારા પપ્પા કે દાદા 80-90 વર્ષના હોય, ક્યાંય કાંઈ બોલતા નહીં, જે ખાવાનું આપે ખાઈ લે, જે કપડા આપે પહેરી લે, તો એ વહુઓ શું બહાર કહેતો છે? અમારા સસરા તો ખરેખર કોણ છે? ભગવાન છે. એ ભગવાન છે કેમ? કાંઈ બોલતા નથી એટલે. નો ડિસ્કસ, નો ડિસિઝન, નો ડિસ્ટન્સ, નો ડિસ્ટર્બન્સ. સમજાણું તમને? હરી ફરીને મારી વાત આટલી જ છે. આ એકને દૂર કરો, ચાર દૂર થઈ જશે. ચાર નહીં, 99 દૂર થઈ જશે. આવો આજના દિવસે તમે બધાએ સાથે મળી અને સરસ આયોજન કર્યું. મારી ઈચ્છા એવી થાય અલ્પેશભાઈ, એવરી યર આવો એક પ્રોગ્રામ રાખવો છે.